મોરબી જિલ્લામાં બીજા તબક્કાના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવાની કામગીરી ચાલી રહી છે જેમાં આજરોજ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પોલીસ વિભાગના કર્મચારીઓને રસીકરણનો કામગીરીનો પ્રારંભ જિલ્લા કલેક્ટર જેબી પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો મોરબી જિલ્લામાં બીજા તબક્કાના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવાની કામગીરી ચાલી રહી છે જેમાં આજરોજ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પોલીસ વિભાગના કર્મચારીઓને રસીકરણનો કામગીરીનો પ્રારંભ જિલ્લા કલેક્ટર જેબી પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો તો આ તકે જિલ્લા કલેક્ટર જેબી પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોના વોરિયર્સને રસીકરણની કામગીરી ચાલી રહી છે અને એક પણ કર્મચારીને આડઅસર જોવા મળી નથી જે અંદાજે 4,500 જેટલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવનાર છે તો જિલ્લા આરોગ્ય અધિકારી જે એમ કતિરાએ જણાવ્યું હતું કે આજે મોરબીમાં સિવિલ હોસ્પિટલ અને એસપી કચેરી ખાતે રસી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં 50% ટાર્ગેટ આરોગ્ય વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો અને વહેલી તકે તમામ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવાની કામગીરી પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું આજે મોરબી જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને પોલીસના કર્મચારીઓનો આજે વેક્સિનનો કાર્યક્રમ રાખ્યો છે મોરબી જિલ્લામાં હાલ ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનેશન આપવાની કામગીરી છેલ્લા 3 દિવસથી ચાલે છે સમગ્ર જિલ્લામાં આપણે 5 સેશન સાઇટ રાખી છે એટલે કે 5 સ્થળોએ વેક્સિન આપવાની કાર્યવાહી ચાલુ છે એ પૈકીનું આ એક સેશન છે અંદાજે લગભગ 4500 જેટલા ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનેશન આપવાના થાય પરિસ્થિતિ એવી છે કે આરોગ્ય કર્મચારી વચ્ચે પોલિયોમાં હતા એમને પણ આજે રસી આપવાની થાય છે અને આપણા ફ્રન્ટલાઈન વર્કરો એટલે કે આપણા જે વાત કરી એમ રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોમ ડિપાર્ટમેન્ટ એને પણ રસીકરણ આપવાની કામગીરી ચાલુ છે માટે આ બંને રસી માટેની આપણે સાઇટ અલગ અલગ કરી દીધી છે આપણે ફ્રન્ટલાઈન વર્કરો માટે અત્રેની સાઇટ રાખેલી છે કે જેમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર રેવન્યુ નગરપાલિકા અને પોલીસ ડિપાર્ટમેન્ટ માટે પણ આપણે એસપી કચેરીમાં પણ એક જુદી સાઇટ ખોલેલી છે રવિ મોટવાણીનો રિપોર્ટ એસઆઈ ન્યૂઝ મોરબી